નમસ્તે વિદ્યાર્થીઓ હું શ્રેય વિદ્યાલયથી ધારા ટીચર આજે આપણે ધોરણ ત્રણમાં વિષય આસપાસ સમજીએ આજે આપણે એક નવો પાઠ સમજવાના છે પાઠ નંબર નવ આવરે વરસાદ એટલે આપણે આ ગીત પણ ગાતા હોય છે કે આવરે વરસાદ તો ચાલો આપણે આ એક પાઠ ભણવાના છીએ આવરે વરસાદ તો ચાલો આપણે આ પાઠ સમજીએ આપણા પાઠ નવ તેનું નામ છે આવરે વરસાદ તો ચાલો આપણે આ સરસ મજાનો પાઠ સમજીએ આ પાઠ સમજતા પહેલાં આપણે થોડીક માહિતી મેળવશું આપણા દેશની મુખ્ય ઋતુઓ એટલે કે આપણા દેશમાં મુખ્ય કેટલી ઋતુઓ છે બાળકો બોલો તો આપણા દેશમાં મુખ્ય ત્રણ ઋતુઓ છે શિયાળો ઉનાળો અને ચોમાસું શિયાળામાં શું લાગે છે સૌથી વધારે બોલો તો બાળકો શું લાગે છે ઠંડી લાગે છે એટલે જુઓ તો ઠંડીથી બચવા માટે લોકો તાપણું કરે છે ત્યારબાદ ઉનાળામાં શું લાગે છે ગરમી લાગે છે એટલે ગરમીથી બચવા માટે લોકો ઘરની બહાર નીકળતા નથી ત્યારબાદ લોકો ઠંડી વસ્તુ ખાય છે જેમ કે કુલ્ફી છે આઈસ્ક્રીમ છે આ બધી વસ્તુઓ લોકો ખાય છે ગરમીથી બચવા માટે હવે આવ્યું ચોમાસું તો ચોમાસુંમાં શું પડે છે વરસાદ પડે છે તો વરસાદમાં નાના બાળકો ખૂબ પાણીમાં મજા કરે છે એટલે કે બાળકો વરસાદ પડવાથી ચારે બાજુ લીલું છમ થઈ જાય છે તો ચાલો હવે આપણે આપણો પાઠ આવરે વરસાદ સમજીએ વરસાદમાં નાના બાળકો હોડી પણ બનાવે છે ને કાગળની બાળકો તમે પણ બનાવી જ હશે તો ચાલો હવે આપણે આ પાઠ સમજીએ આવરે વરસાદ અપ્પુ કેળા ખાય છે અપ્પુને કેળા પસંદ છે તો જુઓ બાળકો અહીં અપ્પુ કોણ છે આ હાથી છે તેનું નામ શું છે અપ્પુ છે અપ્પુને શું પસંદ છે ખાલી જગ્યામાં પૂછાઈ શકે અપ્પુને ખાલી જગ્યા પસંદ છે તો શું આવશે કેળા તે રોજ વૃક્ષ પરથી કેળા તોડે છે અને ખાય છે ઘણા સમયથી વરસાદ પડ્યો ન હતો એક દિવસ તેણે જોયું કે કેળાના વૃક્ષો નમી પડ્યા છે તો તમે અહીં પહેલાં ચિત્રમાં જોઈ શકો છો કે કેળાના વૃક્ષો કેવા નમી પડેલા દેખાય છે અપ્પુને થયું મારે મારે મારી સૂંઢમાં પાણી ભરીને લાવવું જોઈએ તેણે નદી તરફથી ચાલવાનું શરૂ કર્યું નદીમાં પાણી જોઈ અપ્પુ ખુશ થયો તેણે ધરાઈને પાણી પીધું તેણે તેના શરીરને સૂંઢમાં પાણી ભરી સ્નાન કરાવ્યું એટલે કે હાથી શું કરે છે અપ્પુ નામનો હાથી કે તે પાણી પીવે છે પછી તે સૂંઢમાં પાણી ભરીને સ્નાન કરે છે એટલે કે નાઈ લે છે હવે બાળકો આપણે આગળ સમજીએ કે જુઓ પછી તેણે સૂંઢમાં પાણી ભર્યું કેળાના વૃક્ષોને નાખ્યું પછી તે નદીમાંથી પાણી ભરી લાવે છે અને કેળાના વૃક્ષોની નાખે છે પાણો પાણી મળ્યું ને કેળાના વૃક્ષો જીવંત બન્યા અપ્પુએ કેળાના વૃક્ષને કહ્યું તમે પણ મને સ્વાદિષ્ટ અને પાકા કેળા આપો છો હવેથી હું દરરોજ તમારા માટે પાણી લઈ આવીશ એટલે કે વૃક્ષોને એમ કહે છે કે તમે મને પાકાને આટલા સ્વાદિષ્ટ ફળ આપો છો કેળા આપો છો તો હું તમારા માટે પાણી લઈ આવીશ હવે આપણે આગળ સમજીએ તેના પરથી બાળકો તમને સવાલ પૂછ્યા છે કે કેળાના વૃક્ષને પાણી ન મળે તો શું થાય બોલો તો બાળકો કે કેળાનું વૃક્ષ છે અને તમે તેને પાણી ના આપો તો શું થાય તો તે કરમાઈ જાય મુંજાઈ જાય થાય ને હવે તેનો જવાબ સમજીએ કેળાના વૃક્ષને પાણી ના મળે તો પાંદડા નમી જાય છે કેળાના વૃક્ષ સુકાવવા લાગે અને કરમાઈ જાય છે જો બાળકો તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો કે એક કુંડામાં તમને બતાવવામાં આવ્યું છે કે કેવા નરમ પડી ગયા છે તેના પાન એટલે કરમાઈ ગયા છે ત્યારબાદ બીજો સવાલ છે કે આપણી આસપાસ એટલે કે આસપાસ ઊગતા વૃક્ષોને પાણી ક્યાંથી મળે છે એટલે કે આપણા ઘરની આજુબાજુ જે વૃક્ષો ઊગી જાય છે તેને પાણી ક્યાંથી મળે છે આપણા ઘર આંગણામાં વૃક્ષો હોય તો આપણે તેને પાણી પીવડાવીએ છીએ પરંતુ રસ્તા પરથી કે ખુલ્લી જગ્યામાં ઊગી નીકળેલા વૃક્ષને વરસાદ દ્વારા પ્રાણી વરસાદ દ્વારા પાણી પ્રાપ્ત થતું હોય છે એટલે કે વરસાદ પડે ત્યારે તેને પાણી મળી રહે છે આ ઉપરાંત વૃક્ષોના મૂળ જમીનમાંથી પાણી શોષે છે એટલે અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો કે જમીનમાં પાણી હોય ત્યાંથી તેના મૂળ પાણી શોષી રહી છે હવે આપણે આગળના સવાલો જોઈએ શું તમે પ્રાણીઓને પાણી પીતા જોયા છે ક્યાં ક્યાં એટલે કે શું તમે કોઈ પ્રાણીઓ છે જેવા કે ગાય ભેંસને તમે પાણી પીતા જોયા છે તો હા જો તમે અહીં જવાબ જો તમે ચિત્રમાં જોઈ શકો છો કે કેવા પાણી પી રહ્યા છે બધા પ્રાણીઓ હા મોટાભાગના વિદ્યાર્થીઓએ પ્રાણીઓને પાણી પીતા જોયા હોય છે જેવા કે ગાય ભેંસ કૂતરો ઘોડો વગેરે તમે કોઈ પ્રાણીને પાણી પાયું છે તે કઈ રીતે પાણી પીએ છે તો જવાબ આવશે કે આપણી આસપાસ જોવા મળતા પ્રાણીઓ જેમ કે ગાય કૂતરો બિલાડી વગેરે પ્રાણીઓને પાણી પાયું હશે કેટલાક પ્રાણીઓ કેટલાક પ્રાણીઓ પ્રાણીઓ હોઠ હોઠ તો કેટલાક જીભની મદદથી પાણી પીવે છે હવે કેટલાક પ્રાણીઓ હોઠની મદદથી પાણી પીવે છે તો કેટલાક પ્રાણીઓ જીભની મદદથી પાણી પીએ છે અહીં તમને ચિત્રમાં કેટલાક પ્રાણીઓ પાણી પીતા જોવા મળે છે આ વચ્ચેના ચિત્રમાં જુઓ તો ઘર આંગણે અમુક લોકો આ રીતે પાણી ભરી રાખે છે તેમાં નાના નાના પક્ષીઓ પાણી પીએ છે આ ચિત્રમાં તમને ચકલી પાણી પીતી તમે જોઈ શકો છો હવે બાળકો આપણા સરસ મજાનો પાઠ આપણે આગળનો પાઠ નેક્સ્ટ વિડીયોમાં સમજીશું